नमस्कार एट गुजरातमां આપનું સ્વાગત છે। ગુજરાતમાં કોરોના વાયરસે ફરી પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે ગુજરાત સરકાર અને તંત્ર હરકતમાં આવી ગયું છે। કોરોનામાં સૌથી વધુ વિકટ હાલત હોય તો તે છે અમદાવાદ અને સુરત શહેરની। સુરતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના બે કેસ નોંધાયા બાદ જાણે તેની દહેશત વધી ગઈ છે। હાલ સુરતમાં કોરોના વકર્યો છે ત્યારે કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણોને લઈને ડોક્ટર્સની ચિંતા પણ વધી ગઈ છે। કોરોના વાયરસ રિટર્ન પાર્ટ 2માં દર્દીમાં કોઈ પણ જાતના લક્ષણો નહીં દેખાતા હોવાનો પણ ખુલાસો થયો છે। કોરોના વાયરસનો નવો સ્ટ્રેન લક્ષણ વગરનો છે, જેથી કોઈ પણ વ્યક્તિને કોરોના થાય તો તેને પારખવો મુશ્કેલ છે કે આને કોરોના થયો છે કે નથી। કોરોના પોઝિટિવ દર્દી વગર લક્ષણો તેમાં આવી રહ્યા છે। આ અંગે ડિટેલમાં વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। જી હા, સુરતમાં નવા સ્ટ્રેનના કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। નવા સ્ટ્રેનના લક્ષણો ઇનવિઝિબલ હોવાનો પાલિકાએ દાવો કર્યો છે। આ સ્ટ્રેનમાં માથું દુખવું, ખાંસી આવી સહિતના કોઈ પણ લક્ષણો દેખાતા નથી તેમ કહેવાઈ રહ્યું છે, પરંતુ કેટલાક કિસ્સામાં સામાન્ય તાવની ફરિયાદો પણ મળી છે। જ્યારે મહત્તમ કિસ્સામાં પેટમાં દુખાવો થાય છે। આ અગાઉ સામાન્ય કોરોનામાં પેટમાં દુખાવો એ લક્ષણમાં ન હતું। અહેવાલો અનુસાર આ અંગે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું કે નવા સ્ટ્રેનમાં માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો, એટલે કે કોરોનાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી। પરંતુ જે કોઈ લોકોને અશક્તિ, ડાયરિયા એટલે કે ઝાડા ઉલટી કે શરીર દુખે એવા પણ લક્ષણો હોય તો તકેદારી રાખી કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ। રિપોર્ટ અનુસાર સુરતથી સામે આવેલ આ નવા સ્ટ્રેનને લઈને ડોક્ટર્સે વધુમાં જણાવ્યું કે કોરોનાના નવા લક્ષણોમાં દર્દીને માથામાં દુખાવો, ડાયરિયાના લક્ષણો સાથે આવે છે, જેથી કોરોના ગાઈડલાઈન અને માસ્ક અચૂક પહેરવા સુરતમાં SMC કમિશનરે અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે માસ્ક વગર હાલ બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી। ડોક્ટર્સનું કહેવું છે કે નવા લક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી પડશે। એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ ડેપો અને ટોલનાકા પર 100% ટેસ્ટિંગ થાય છે। જી હા, કોરોનાના વેરિયન્ટમાં ફેરફાર થતા નવા વેરિયન્ટને લઈને ડોક્ટર્સમાં ચિંતા વ્યાપી છે, જેને લઈ કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો વિશે દુનિયાભરના લોકોને જાણકારી અપાઈ રહી છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।